સિહોરમાં વાવાઝોડામાં ધરાશાયી થયેલા વૃક્ષોથી બમણા વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે ત્રિકોણબાગ ખાતે પ્રથમ પીપળાના વૃક્ષનું રોપણ કરી સંકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સિહોર ખાતે વાવાઝોડામાં વૃક્ષો પડ્યા હતા ત્યારે નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નવકુમ દ્વારા પ્રાણવાયુ માટે ખૂબ જરૂરી પીપળાના વૃક્ષ ધરાશાયી થયેલા વૃક્ષો કરતાં વધારે ઉછેરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો, જેના અનુસંધાને ત્રિકોણબાગમાં શનિ જયંતિ પ્રસંગે કુમારીકોના હસ્તે પ્રથમ પૂજા કરી પીપળાના રોપણ કરવામાં આવ્યું હતું, જે સંકલ્પને પૂર્ણ કરવા માટેનો પ્રારંભ કરાયો હતો। બાદ ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાઓ અને નગરજનોને વૃક્ષારોપણના કાર્યક્રમ કરવા અનુરોધ કર્યો હતો। નમસ્કાર, હું વિક્રમભાઈ નકુમ, પ્રમુખ સિહોર નગરપાલિકા। આજ રોજ શનિ જયંતિ હોય અને શનિ જયંતિને દિવસે અમારા ભાવનગર જિલ્લાના પૂર્વ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી નાનુભાઈ ડાખરા તેમજ અમારા નગરપાલિકાના ઉપપ્રમુખ ચતુરભાઈ રાઠોડ, અમારા સાથી સદસ્ય શ્રી વિજયભાઈ પરમાર, દરેક લોકોએ અને નગરપાલિકાના તમામ સભાસદોએ સાથે મળી આજે શનિ જયંતિનું જ્યારે ખૂબ જ મહત્વ હોય અને પીપળાનું અંદર પીપળાનું પણ ખૂબ મહત્વ હોય ત્યારે શનિ જયંતિના દિવસે પીપળો એક એવું વૃક્ષ છે જેનું ધાર્મિક પણ ખૂબ મહત્વ રહેલું છે, તેમજ સાયન્ટિફિક રીતે જોવા જાઓ તો પણ પીપળાનું ખૂબ જ મહત્વ રહેલું છે। ત્યારે આજે અમે સિહોર નગરપાલિકાની અંદર આ શનિ જયંતિના દિવસે પીપળાનું એક વૃક્ષ વાવી અને એક સંકલ્પ કર્યો છે, આવતા દિવસોની અંદર આ જે વાવાઝોડાની અંદર જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે જેની અંદર ખાસ કરીને અમારે નગરપાલિકાના ત્રણ બગીચાઓ, એ ત્રણેય બગીચાઓ અને મેઇન રોડ સાથે સોસાયટીઓમાં પણ જે વૃક્ષો ધરાશાયી થયા છે ત્યારે અમે અત્યારે એક સંકલ્પ કરીએ છીએ આ વૃક્ષ વાવીને કે આવતા દિવસોની અંદર જેટલા વૃક્ષો ધરાશાયી થઈને પડી ગયા છે એના કરતાં ડબલ વૃક્ષો સિહોર નગરપાલિકાના હદ વિસ્તારની અંદર રોપી અને અમારો એક સંકલ્પ છે એ સંકલ્પ પૂરો કરીશું અને ફરીવાર સિહોરને હરિયાળું બનાવી અને હરિયાળી ક્રાંતિ લાવી અને લોકોને આ પીપળાની અંદર બીજું પણ એક મહત્વ રહેલું છે એ જે 24 કલાક ઓક્સિજન આપતા હોય છે ત્યારે જે વૃક્ષો વાવવાના છે તેમાં વધારે વધારે વૃક્ષો પીપળાના પણ રોપાય એવું પણ અમે નક્કી કરેલું છે અને આવતા દિવસોની અંદર વરસાદ પડે એટલે તરત જ નગરપાલિકાના તમામ વિસ્તારની અંદર વૃક્ષો વાવવાનું કામગીરી ચાલુ કરવામાં આવશે। વંદે માતરમ, ભારત માતા કી જય।